वाला विद्यार्थियों, फिजिक्स चैप्टर नंबर बे पार्ट थ्री 2.2 कई लैसु 2.2 विषय आज अपना अभ्यास कर 2.2 स्थित विद्युत स्थिति में जिन्हें वी वड़े दर्शाई है। अब एना विषय थोड़ी बेजिक सादुरूप समझूती तमने दर्शाई है। જ્યારે કહી શકાય આગળ સ્થિતિ ઉર્જાનું સમીકરણ ડેલ્ટા યુ આર પી બરાબર યુપી માઇનસ યુ આર બરાબર માઇનસ ડબલ્યુ આર પી, જો એને કાર્યના સંકલનની પરિભાષામાં લખીએ તો માઇનસ સંકલન પી થી આર એફી સદિશ ઇન્ટુ ડી આર સદિશ, પરંતુ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું વિદ્યુતીય બળ એફી બરાબર શું લઈ શકાય ક્યુઈ, તો અંદર ક્યુઈ મુકતા તો માઇનસ સંકલન પી થી આર એફી ની જગ્યાએ ક્યુઈ સદિશ ઇન્ટુ ડી આર સદિશ, ક્યુ કોમન લીધા, બાકીનું પદ બ્રેકેટમાં દર્શાવ્યું, જે બ્રેકેટમાં છે એ પદ શું દર્શાવે છે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કહી શકાય, તો ડેલ્ટા યુ આર પી બરાબર ક્યુ એમના એમ ડેલ્ટા વી આર પી જેને કહીએ છીએ આપણે વિદ્યુત સ્થિતિમાં। હવે ડેલ્ટા વી આર પી ને ઇક્વલાઇઝ કરીએ તો ઇક્વલ ડેલ્ટા યુ આર પી અપોન ક્યુ, વી આર પી ને શું કહેવાય વીપી માઇનસ વી આર બરાબર યુપી માઇનસ યુ આર અપોન ક્યુ, એટલે શોર્ટમાં કહી શકાય ઉર્જા બરાબર વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન કહી શકાય। આમ ઉર્જા એક પ્રકારનું કાર્ય છે, તો ડબલ્યુ બરાબર યુ બરાબર ક્યુ વી, જ્યાં વી અચલ લઈએ તો ડબલ્યુ ચલે છે ક્યુ, આમ કાર્ય એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે, માટે કહી શકાય વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે આપી શકાય વી ને ઇક્વલાઇઝ કરો તો વી બરાબર શું થાય યુ અપોન ક્યુ, ક્યુ છેદમાં આવે તો ક્યુ ના આગળ આપણે શું બોલી શકીએ એકમ, માટે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે દર્શાવીએ એકમ ધન વિદ્યુત ભાર ક્યુ બરાબર એક કુલમ ને અનંત અંતરે થી આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્ય તે બિંદુ પાસે શું કહી શકાય વિદ્યુત સ્થિતિમાન કહે છે, તે બિંદુ પાસે શું કહીએ છીએ આપણે વિદ્યુત સ્થિતિ, માટે સમીકરણ દર્શાય છે વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ, કાર્ય અને સ્થિતિ ઉર્જા પણ કહી શકાય, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાથી એ જ વ્યાખ્યા, ફક્ત ફરક એટલો છેદમાં ક્યુ લેવાનું, એ ક્યુ ને આપણે એકમ શબ્દ લગાડીએ છીએ, મૂલ્ય કેટલું લેવાનું એકમ, માટે વિદ્યુત સ્થિતિમાન નો એકમ શું થાય વી નો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી વોલ્ટ વી વડે દર્શાવાય, બીજો એનો એકમ કાર્યનો જૂલ પર કુલમ વડે પણ દર્શાવી શકાય છે। પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન વડે દર્શાવીએ છીએ પારિમાણિક સૂત્ર। હવે વી આર પી બરાબર વીપી માઇનસ વી આર એના એ સમીકરણ બરાબર યુપી માઇનસ યુ આર અપોન ક્યુ જેને ત્રણ વડે દર્શાવી, આ તો વિદ્યુત સ્થિતિમાનની બેઝિક માહિતી। હવે એના અગત્યના કેટલાક મુદ્દાઓ જોઈએ, જેમ સ્થિતિ ઉર્જાના મુદ્દા હતા સેમ એ જ મુદ્દાઓ છે, વિદ્યુત સ્થિતિમાન પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતા નથી, એ જ રીતે બીજો મુદ્દો વિદ્યુત સ્થિતિમાનનું ભૌતિક મૂલ્યનું કઈ જ મહત્વ નથી, પરંતુ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્યનું મહત્વ હોય છે। અને હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય હોય, જેમ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે એમ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હોય શૂન્ય, વી આર બરાબર ઝીરો બરાબર વી ઇન્ફિનિટી વડે દર્શાવી શકાય। હવે એ જ રીતે આપણે દર્શાવી શકીએ આગળ એ જ વ્યાખ્યાનો ઉપયોગ કરી અને એને શબ્દોમાં દર્શાવીએ વિદ્યુત સ્થિતિમાનને, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે પ્રવેગ રહી છે, એટલે પ્રવેગ શૂન્ય હોય છે, લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ કોણા જેટલું હોય તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનના વી જેટલું કહી શકાય, એ વ્યાખ્યા છે અને આ જ વ્યાખ્યા રિપીટ કરી છે, ફક્ત વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા દર્શાવતા નથી। હવે એનો નાના ખંડ માટે લઈએ તો એકમ ધન વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર ક્યુ વીજભાર આપેલું બિંદુ પી, અનંત અંતરેથી એકમ ધન વીજભારને લાવવા માટે નાનું કાર્ય ડી ડબલ્યુ નાનો વીજભાર ડી ક્યુ લઈએ, ત્યારે કરવું પડતું પરીક્ષણ વિદ્યુત ભારને ખસેડીએ છીએ ત્યારે ડી ડબલ્યુ બરાબર કેટલા થશે ડીવી બરાબર ડી ડબલ્યુ અપોન ડી ક્યુ, ડી ડબલ્યુ ને ડી યુ અપોન ડી ક્યુ વડે પણ દર્શાવી શકાય। તો આ નાના ખંડ માટે અનંત અંતરેથી આપેલા બિંદુ પી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, આ કાર્ય કયા સ્વરૂપે સંગ્રહિત થાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે
લઈ શકીએ છીએ. આમ સમગ્ર માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળ જેટલું વિદ્યુતીય બળ લાગતું હોય એના જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. જેમ સ્થિતિ ઉર્જામાં વિરુદ્ધ દિશા, વિદ્યુત સ્થિતિમાનમાં વિરુદ્ધ, કાર્યમાં વિરુદ્ધ આવે નહીં. આ રીતે સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં આજુબાજુમાં શું હોય? આખું સ્થિત વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર. કોઈ પણ બિંદુએ આટલા લેવું બિંદુ જાવ ને અહીંયા લેવું, કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વી કોના જેટલું કહી શકાય? એકમ ધન વીજભાર. એકમ ધન એટલે ક્યુ છેદમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળે કરેલું કાર્ય જેટલું હોય છે. આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ. આ રીતે વિદ્યુત સ્થિતિમાન એટલે શું તેના વિશેની માહિતી આપો તો આખી આ વિદ્યુત સ્થિતિમાનની માહિતી આપણે દર્શાવી. હવે આગળના પાર્ટ ફોર ની અંદર આગળના ટોપિક વિશે આપણે જોઈશું એક બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વિશેની માહિતી.